પંજાબ પાસિંગ ની કારમાં રૂપિયા લઈને ગુજરાત આવતા હતા. ઝડપાયેલા પૈસા હવાલાના હતા, ઉદયપુર થી લવાતા હતા. પૈસા ઉદયપુર થી અમદાવાદ આવી રહ્યા હતા. પાટણના જિગ્નેશ દવે અને કૌશિક દવે ઝડપાયા છે. સંવાદદાતા અલ્કેશ રાવ જોડાઈ ચૂક્યા છે. અલ્કેશ, આટલી તોતિંગ રકમ ઝડપાઈ છે, આટલી મોટી રકમ ઝડપાઈ છે, આ રકમ કોણ લાવતું હતું, શાના રૂપિયા હતા, કેવી રીતે પકડાયા? જી, જો કે ચિંતન વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટની નજીક રાજસ્થાનની માહોલ ચેકપોસ્ટ ઉપર આબુ રોડની રિકો પોલીસે ગુજરાત તરફ જતી કારની આગળની બંને સીટો નીચે વિશેષ બોક્સ બનાવીને સંતાડીને ગુજરાતના અમદાવાદ લઈ જવાતા 3.95 કરોડ રૂપિયાની મસમોટી રકમ છે તે ઝડપી પાડી છે. ઝડપેલા રૂપિયામાં 2,500, 200 અને 100 રૂપિયાની નોટોના બંડલ હતા. મહત્વની વાત એ છે કે ઉદયપુરથી અમદાવાદ આ હવાલાના રૂપિયા લઈ જવાતા હતા અને આબુ રોડની રિકો પોલીસે કારમાં સવાર પાટણના જિગ્નેશ દવે અને કૌશિક દવે નામના બે ઇસમોને ઝડપી પાડ્યા છે. લાંબા સમયથી આ બંને શખ્સો રાજસ્થાનના વિવિધ શહેરો તેમજ વિવિધ વિસ્તારોમાંથી હવાલાના પૈસા ગુજરાતમાં લાવતા હતા તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને હાલ તો પોલીસે આ કરોડો રૂપિયા ઝડપીને આયકર વિભાગને પણ જાણ કરી છે. મહત્વની વાત એ છે કે આ પૈસા ગણતા પોલીસને 4-5 કલાક જેટલો સમય લાગ્યો હતો અને આખરે 3.95 કરોડ રૂપિયાની રકમ છે અને બંને પાટણના ઇસમો પકડાયા છે અને હાલ તો આબુ રોડની રિકો પોલીસ છે તે વધુ તપાસ હાથ ધરી રહી છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો ઉદયપુરથી ગુજરાત આવતી કારમાંથી કરોડો રૂપિયા ઝડપાયા છે. આબુ રોડ પોલીસે 3.95 કરોડ રૂપિયા રોકડા ઝડપી પાડ્યા છે અને પોલીસે કારમાં સવાર બે વ્યક્તિને પણ પકડી લીધા છે. પંજાબ પાસિંગની ગાડી હતી અને રૂપિયા લઈને ગુજરાત આવ્યા હતા. ઝડપાયેલા પૈસા હવાલાના હતા જે ઉદયપુરથી લાવવામાં આવતા હતા.